અંદર ઠંડી હવા ન જાય એ માટે પ્લાસ્ટિક નું કવર પણ હતું। આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું કે દૂધ આપતી ગાયને ગૌશાળા ચલાવતી નિર્મલા દેવી અલગ રાખતી હતી। તેમણે મોટા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવતો હતો। દૂધ ના આપતી હોય એવી ગાયને સૂકું ઘાસ પણ આપવામાં આવતું નહોતું। એના માટે પાણીની પણ વ્યવસ્થા નહોતી। એ ખુલ્લામાં ફરતી હતી, એને કારણે ઘણી ગાયો ભૂખને કારણે અશક્ત થઈને બીમાર પડતી હતી, બાદમાં એ મૃત્યુ પામતી હતી। ભાજપ સાથે જોડાયેલી નિર્મળા શડિલયની આ ગૌશાળામાં રવિવારે 100થી વધુ ગાયો મૃત્યુ પામી હતી। આ પૈકીની 20 ગાયના શબ કૂવામાં અને 80થી વધુ મેદાનમાં પડેલા મળ્યા હતા। પોલીસે આ કેસમાં નિર્મલા બાઈ પર કેસ નોંધ્યો છે। ગાયને દફનાવનાર નગરપાલિકાના બેસૈયાના જેસીબી ડ્રાઈવર શાહરૂખે દાવો કર્યો હતો કે લગભગ 850થી વધુ ગાયના શબને દફનાવવામાં આવ્યા છે। આ અંગે આરટીઆઈ અંતર્ગત મળેલી માહિતી મુજબ નિર્મલા શડિલાયને સરકારે 21.09 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે। 2019-20માં 8.89 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। આ રીતે 2020-21માં 12.19 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। ખાનગી ગ્રાન્ટ વિશે નિર્મલા શડલાએ કોઈ જવાબ આપ્યો નથી। નિર્મલાએ જણાવ્યું હતું કે કોઈ કોઈ ખેડૂત 100-200 રૂપિયા આપી જાય છે, એનાથી શું થાય। ગૌશાળામાં થયેલા ગાયના મૃત્યુની મેજિસ્ટ્રિયલ તપાસ કરી રહેલા સીડીએમ બેરસૈયા આદિત્ય જેને બુધવારે તપાસ રિપોર્ટ કલેક્ટરને સોંપી શકે છે। ઘટના પછી સીડીએમ રોજ ગૌશાળાએ જઈને તપાસ કરી રહ્યા છે। આ સિવાય ગૌશાળાની દેખરેખ પણ કરી રહ્યા છે। સીડીએમએ જણાવ્યું હતું કે ગૌશાળા સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સને મંગાવવામાં આવ્યા છે, તે પછી જ કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે।